नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल अने विवेकानंद विनय मंदिर नी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। तो फरी आज पाछा आपणे मळ्या छीए त्यारे विषय वाणिज्य व्यवस्था अने संचालन धोरण 12 ना लेक्चर 2 मां अगाउ आपणे संचालन એટલે શું પ્રસ્તાવના જોઈતી અને સંચાલનની અંદર અમુક પ્રકારની બાબતો સમજવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ બીજા લેક્ચરની અંદર આપણે જ્યારે પહોંચ્યા છીએ ત્યારે આપણે તેની અંદર સંચાલનનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશું કે સંચાલનનો અર્થ એટલે શું, કે સંચાલનની અંદર અમુક પ્રકારની બાબતો જે આપણે અગાઉના લેક્ચરની અંદર માહિતી મેળવી સમજવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના અર્થથી આપણે વધારે પડતી બાબતો સમજવાનો પ્રયત્ન કરશું। સંચાલનનો અર્થ, માનવી એક સામાજિક પ્રાણી છે, માણસ એક સામાજિક પ્રાણી છે। રોજબરોજની પ્રવૃત્તિઓથી એ તમામ પ્રકારની બાબતોનો સંતોષ પ્રાપ્ત કરતો હોય તે સમૂહમાં જીવન ગુજારે છે। દરેક લોકોની વચ્ચે તે માનવી છે, તે પોતાનું જીવન સમૂહની અંદર ગુજારે છે અને એ એવા પ્રકારની બાબતોથી વાકેફ છે કે જે પોતાના ધ્યેયને સિદ્ધ કરવા અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે। પોતાનો ધ્યેય કે જે અમુક પ્રકારના ધ્યેયોને સિદ્ધ કરવા માટે શું કરે છે, તો કે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે, કે બીજા લોકો પાસેથી અમુક પ્રકારની મદદ, સહકાર મતલબ કે મદદ, તેની પાસેથી અમુક પ્રકારનો સહકાર પ્રાપ્ત કરવો મતલબ કે મદદ પ્રાપ્ત કરે છે અને સંચાલનનો ખ્યાલ સમજવા તેનો અર્થ સમજવો જરૂરી છે। જો સંચાલનનો તમારે ખ્યાલ સમજવો હોય તો તેના માટે તમારે તેનો અર્થ સમજવો જરૂરી છે। જુદા જુદા લેખકોએ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો છે, કે જુદા જુદા લેખકો છે તેણે પોતાની રીતે સંચાલનને પોતાના વિચારો મુજબ, પોતાની જે અમુક પ્રકારની બાબતો છે તે જણાવ્યા મુજબ તેણીએ શું કીધું છે, તો કે પોતાનું જે સંચાલનની અંદર અમુક પ્રકારની કામગીરી કેવી રીતે કરવી ને કેવી રીતે કામ કરવું ને તેના માટેનો તેને અર્થ સમજવાનો એણે પ્રયત્ન કર્યો કે સંચાલન એટલે શું અને તેનો અર્થ એટલે શું। એટલે કે અમુક પ્રકારની બાબતો એવી છે કે જે પોતે એવા પ્રકારનો પ્રયત્ન કર્યો છે કે સંચાલન કોને કહેવાય કે જેને આપણે સાચા અર્થમાં અર્થ કહી શકીએ, કે જેનો સંપૂર્ણપણે તે અર્થ થાય। કારણ કે માનવી એક સામાજિક પ્રાણી હતું અને તે સમૂહની અંદર જીવન ગુજારતું હતું, કારણ કે બધા એક સાથે રહી અને પોતાનું કામ કરતા હતા, તો પોતાના ધ્યેયને સિદ્ધ કરવા અન્યનો સહકાર પ્રાપ્ત કરવો પડતો હતો, બીજાની મદદ મેળવવી પડતી હતી, બીજા લોકો પાસેથી સહકાર પ્રાપ્ત કરી સંચાલનનો ખ્યાલ સમજવા તેનો અર્થ સમજવો પડે। કારણ કે જો આ સંચાલન તમારે સમજવું હોય તો તેના માટે તમારે તેનો અર્થ સમજવો પડે। એટલે જુદા જુદા લેખકોએ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો છે, કે દરેક લેખકોએ પોતાના જુદા જુદા દ્રષ્ટિબિંદુથી કીધું છે કે અલગ અલગ પ્રકારના વિચારો, અલગ અલગ પ્રકારની બાબતો તેણીએ તેની અંદર કીધી કે સંચાલન એટલે શું, સંચાલન કેવી પ્રવૃત્તિ હોય, કેવી રીતે કરી શકાય, આ પ્રકારની બાબતો તેણીએ પોતાની રીતે રજૂ કરી છે। તો એની વ્યાખ્યા એક આપેલી છે તે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે। ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા ધ્યેયને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે, કે તમારો નિર્ધારિત ધ્યેય છે તેને સિદ્ધ કરવો હોય તો એ ધ્યેયને શું કહે, સંચાલન। કારણ કે ઓછામાં ઓછા સમયે, લિમિટેડ સમય, તમારી પાસે સમય ઓછો છે અને એ સમયની અંદર તમારે ઉપલબ્ધ, એટલે કે અગાઉ જે પહેલા લેક્ચરની અંદર વાત કરી તેમ કે સાધનો કેવા છે, મર્યાદિત ઉપલબ્ધ સાધનો કીધા છે, તો આ મર્યાદિત સાધનો એટલે કે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, કે જે સાધન તમારી પાસે છે તે સાધનનો તમારો ઉપયોગ કેવો કરવો છે, તો કે શ્રેષ્ઠ ઉપયોગ કરવો છે, સારો ઉપયોગ કરી અને સારા એવા પ્રકારનું તમારે આયોજન કરી અને સંચાલન કરવું છે, એટલા માટે તમારા નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવો છે। તમે કયો ધ્યેય નક્કી કર્યો છે,
તમારી પાસે નિર્ધારિત ધ્યેય કયો છે કે તમે કોઈ પણ પ્રકારની બાબત નક્કી કરી લીધી છે કે મારે આ કાર્ય કરવું છે તો એ કાર્ય કરવા માટે પણ તમારી પાસે શું હોવું જોઈએ તો કે અમુક પ્રકારના ધ્યેયો સિદ્ધ કરવા માટે તમારી પાસે એવા પ્રકારની બાબત હોવી જોઈએ કે જેથી કરી અને તમે સારું સંચાલન કરી શકો તો તેના માટે તો કે ધ્યેયો સિદ્ધ કરવા અન્યનો સહકાર અહીં કીધું ને કે ધ્યેયનો ધ્યેય જે તમારે સિદ્ધ કરવો છે તો ધ્યેય સિદ્ધ કરવો હોય તો અન્યનો શું કરવો પડે સહકાર પ્રાપ્ત કરવો પડે વિદ્યાર્થીઓ કરવો પડશે ને કારણ કે અન્યનો સહકાર પ્રાપ્ત કરશો તો જ તમારો ધ્યેય સિદ્ધ થશે અને તેમાંથી સંચાલનનો ખ્યાલ સમજવો હોય તો એના માટે તમારે તેનો અર્થ સમજવો પડે એટલા માટે એ અર્થની અંદર અલગ અલગ પ્રકારની બાબતો હશે તે અલગ અલગ પ્રકારના લેખકોએ રજૂ કરી છે અને તેની અંદર ઓછામાં ઓછા સમયે ઉપલબ્ધ સાધનો કે તમારી પાસે જે સાધનો છે તે સાધનોનો ઉપયોગ કરી અને તમારે શું કરવું છે તો કે તમારી પાસે જે વસ્તુ છે તેનો તમારે શ્રેષ્ઠ ઉપયોગ કરી અને તમારા ધ્યેયને તમારે સિદ્ધ કરવાના છે તો જોઈએ જુદા જુદા લેખકોએ જુદી જુદી રીતે પોતાના જે તે કઈ પ્રકારના મત મતાંતરો આપેલા છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સંચાલનનો અર્થ તેની અંદર પહેલા પ્રકારની વ્યક્તિ મતલબ કે એક લેખક એવું જણાવે છે કે માનવી એક માનવી એક સામાજિક પ્રાણી છે કારણ કે માનવી અમુક પ્રકારની એવી પ્રવૃત્તિઓ કરે છે કે જે એક સામાજિક પ્રાણી તરીકે આપણે એને અર્થની અંદર કીધું તેમાં તે સમૂહમાં જીવન ગુજારે છે માનવી છે સામાજિક પ્રાણી તો છે પરંતુ તે લોકોના સમૂહની અંદર પોતાનું ગુજરાન ચલાવે છે મતલબ કે એ પોતાનું જીવન ગુજારે છે અને એ એવા પ્રકારની બાબતને ધ્યાનમાં રાખી અને પછી શું કરે છે તો કે પોતાના ધ્યેયને સિદ્ધ કરવા જે પોતે પોતાના ધ્યેયો છે તેને સિદ્ધ કરવા શું કરે છે તો કે અન્યનો સહકાર મેળવે છે આ પ્રકારની બાબતને ધ્યાનમાં રાખી અને ત્રણ વસ્તુને સમજવાનો પ્રયત્ન કર્યો કે માનવી એક સામાજિક પ્રાણી છે તે સમૂહમાં જીવન ગુજારે છે ધ્યેયને સિદ્ધ કરવા અન્યનો તે સહકાર મેળવે છે આ ત્રણ બાબતોને ફોકસ કરી તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને પછી આપણે તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્પષ્ટપણે આપણને સમજાશે કે માનવી કેવા પ્રકારનું સામાજિક પ્રાણી છે તે સમૂહની અંદર કેવી રીતે પોતાનું જીવન ગુજારે છે અને પોતાના ધ્યેયને સિદ્ધ કરવા તે અન્યનો કેવી રીતે સહકાર પ્રાપ્ત કરે છે તો જોઈએ આ ત્રણે ત્રણ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને શું કહે છે લેખકો તેમાં લેખક નંબર એક મતલબ કે તેના અર્થની અંદર પેલો અર્થ અને પેલા અર્થની અંદર કુતંસ અને ઓડોનલ કુતંસ અને ઓડોનલ આ કુતંસ અને ઓડોનલ છે એ શું કહે છે તો કે એના જણાવ્યા અનુસાર એમ કહેવામાં આવે છે કે સંચાલનનો અર્થ એટલે શું તો કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા કળા એટલે કે સંચાલન અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે કે સંચાલન તો કોણે કીધું કુતંજ અને ઓડોનલ આ જે
अर्थशास्त्रीओ से तेणीए पोतानी व्याख्या में पोताना अर्थ में एवं कीधु कि अन्य व्यक्तिओ पासे थी काम लेवानी कड़ा। अन्य व्यक्ति एटले कोईपण प्रकारनु कार्य करो सो ने ए कार्य करो सो ते कार्यनी अंदर तमारे शुं करवू छे तो कि सारूँ एवं संचालन करवू होय तो बीजा लोको पासे थी तमारे सारूँ एवं काम लेवू पड़े। सारा कार्यनो तमारे तेनी पासे थी शुं करवो पड़े तो के अपेक्षाओ राखवी पड़े। तो कि अन्य व्यक्तिओ पासे थी काम लेवानी कड़ा कि बीजा व्यक्ति पासे थी काम लेवू अने ए काम केवू होवू जोईए तो के स्पष्ट सारूँ અને આ સારું કાર્ય છે તે કરવા માટે શું કરવું પડે તો કે સંચાલન સારું કરવું પડે। એટલે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા તમે પણ એટલા બધા હોશિયાર હોવા જોઈએ કે તમે બીજા પાસેથી સારું કામ કરાવી શકો। ફોર એક્ઝામ્પલ 10 લોકોની એક ટીમ બનાવવામાં આવી હોય અને ટીમની અંદર તેનો એક ટીમ મેનેજર બનાવવામાં આવ્યો હોય અને એ ટીમ મેનેજર છે તે પોતાની ટીમને એવી રીતે ગાઈડ કરે, એવી રીતે તેને પ્લાનિંગથી આયોજનથી કોઈ પણ પ્રકારનું કામગીરી સોંપે કે જે કામ છે તે કેવું થવું જોઈએ તો કે સારું થવું જોઈએ। આ કામની અંદર તેની પાસે એવા પ્રકારની કળા છે કે જે અન્ય પાસેથી વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે। કુતન્સ અને ઓડોનલ આવું કહે છે કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે કે સંચાલન। નંબર બે, લિવિંગસ્ટન। લિવિંગસ્ટન એવું કહે છે કે ઓછામાં ઓછા સમયે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી અને તેનો પણ કેવી રીતે તો કે શ્રેષ્ઠ ઉપયોગ। લિવિંગસ્ટન એવું કહે છે કે ઓછામાં ઓછા સમયે અને ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી, તમારી પાસે જે ઉપલબ્ધ સાધનો છે અથવા તો સગવડો છે તેનો ઉપયોગ કરી અને શ્રેષ્ઠ ઉપયોગ કરીને જે તમે કાર્ય કરો છો તેને સંચાલન કહી શકાય। કારણ કે કુતન્સ અને ઓડોનલે એવું કીધું છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, તો લિવિંગસ્ટન એવું કહે છે કે ઓછામાં ઓછા સમયે એટલે કે કોઈ પણ પ્રકારનું તમે કામ કરો છો તો કામની અંદર વધારે પડતો સમય પણ ન લાગે, ઓછો સમય અને ઓછા ખર્ચે, તેની અંદર ખર્ચ પણ લિમિટેડ અને ઓછો હોવો જોઈએ અને તમારી પાસે જે ઉપલબ્ધ અવેલેબલ તમારી પાસે જે સાધનો છે એ જ સાધનોનો ઉપયોગ કરી અને પછી તમારે એનો ઉપયોગ કેવો કરવો છે તો કે શ્રેષ્ઠ, એ પણ ઉપયોગ વળી પાછો કેવો તો કે શ્રેષ્ઠ, જે સાધનો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અને જે કામ કરવું છે તેને આપણે એમ કહી શકીએ કે એ સંચાલન એટલે કે સારું કાર્ય થયું। કારણ કે વ્યક્તિઓનો સમૂહ છે, એ સમૂહની અંદરથી જો તમે સારું કામ કરશો તો જ એ કામ છે તે કેવું થયું કહેવાશે, શ્રેષ્ઠ કહેવાશે। કારણ કે આ પ્રકારની બાબતને ધ્યાનમાં રાખી અને આ લોકો છે તે આવી રીતે સંચાલનના અર્થને સમજાવે છે। ત્યારબાદ નંબર ત્રણ, જ્યોર્જ ટેરી, ડૉક્ટર જ્યોર્જ ટેરી। ડૉક્ટર જ્યોર્જ ટેરી એવું જણાવે છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જેમાં સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જેની અંદર માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજાર, અને બજારનું આયોજન એટલે કે સંચાલન।
તો ડોક્ટર જ્યોર્જ ટેરી સંચાલનની એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં માણસો હોય, યંત્રો હોય, સાધનો હોય, પદ્ધતિઓ હોય, નાણું અને બજાર હોય, અને એનું જો સારું એવું આયોજન કરવામાં આવે તો આ જે સંચાલનનો અર્થ છે તેને આપણે સારી રીતે સમજી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણે ત્રણ પ્રકારના જે લેખકો છે એણીએ એવું કીધું, અને છેલ્લા જે જ્યોર્જ ટેરી છે તે એવું જણાવે છે કે સંચાલનની એક એવી પ્રવૃત્તિ છે કે જેની અંદર શું હોય, સંચાલન જ્યારે તમે કોઈ પણ પ્રકારની વસ્તુનું કરો ને તો તેની અંદર માણસો હોય, યંત્રો હોય. માણસો મતલબ કે લોકોનું જૂથ હોય, એની અંદર અલગ અલગ પ્રકારના યંત્રો હોય, યંત્રનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનું કાર્ય સારું કરવાનું છે, તેની અંદર સારા એવા સાધનો હોય, એ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે, તેની અંદર સારી એવી પદ્ધતિ હોય કે સારું કામ કરવા માટેની સારી પદ્ધતિ હોય, તેની અંદર નાણું મતલબ કે જે જરૂરિયાત નાણાંની પડે ત્યારે તે નાણું હોય, અને તેની અંદર પણ બજાર પણ હોય છે કે જે કોઈ પણ પ્રકારના કાર્યની તમે શરૂઆત કરો તો આ તમામ પ્રકારનું જે આયોજન છે તે કેવું છે, તો કે સારા એવા પ્રકારનું આ આયોજન છે કે જેને ધ્યાનમાં રાખી અને જો તમે સંચાલનનો અર્થ આવી રીતે સમજવાનો પ્રયત્ન કરશો. કુતન્જ અને ઓડોનલ, લિવિંગસ્ટન, ડૉક્ટર જ્યોર્જ ટેરી, આ ત્રણ પ્રકારના લેખકોએ પોતાના મત મતાંતરો આપેલા છે, અને એણીએ જણાવ્યું છે કે સંચાલન એટલે શું. પેલું, કુતંજ અને ઓડોલન અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા કીધી. એના મતે એને એમ કીધું બીજા લોકો પાસેથી સારું એવું કામ લેવું. તો લિવિંગસ્ટન એમ કીધું કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને, ઓછો સમય, ઓછા સાધનો, ઉપલબ્ધ સાધનો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અને સંચાલન કરવું. અને ડૉક્ટર જ્યોર્જ ટેરી એવું કહે છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં માણસો હોય, યંત્રો હોય, સાધનો હોય, પદ્ધતિ હોય, નાણું બજારનું આયોજન, એટલે કે ત્રણે ત્રણ વસ્તુ છે તે કેવી છે, તો કે એક સાથે જોડાયેલી છે પરંતુ અલગ અલગ પ્રકારની વિચારસરણીથી, વિચાર ગોષ્ઠીથી, અલગ અલગ પ્રકારના વિચારોથી જો આવા પ્રકારનું કાર્ય કરવામાં આવે તો સારું એવું સંચાલન કરી શકાય. અને કોઈ પણ કાર્ય છે તે હાથમાં લીધું હોય ત્યારે એ કાર્યનો સંચાલનનો અર્થ સ્પષ્ટપણે સારો એવો ક્યારે સાબિત થાય, તો કે તમે કોઈ કામને સારી રીતે ધ્યાનમાં લીધું છે એ જ કામ તમે સરળતાથી, સફળતાથી પ્રાપ્ત કરશો. લોકોના જૂથની વચ્ચે લોકો ઉપર દેખરેખ રાખી, તેના ઉપર સંકલન રાખી, તેના ઉપર સારું આયોજન કરી અને જો આવા પ્રકારનું કાર્ય કરશો તો આ ત્રણે ત્રણ જે લેખકો છે, અર્થશાસ્ત્રીઓ છે, એણીએ પોતાના મત મુજબ જે સંચાલનનો અર્થ આપણા સમક્ષ રજૂ કર્યો છે તે અર્થ આપણે સારી રીતે, એટલે કે કેવો, તો કે શ્રેષ્ઠ સાબિત કરી શકીશું કે આ સંચાલન છે તે કેવું છે, તો કે શ્રેષ્ઠ છે. સામાન્ય બાબતને ધ્યાનમાં લઈએ કે કેવું સંચાલન, તો કે માત્ર ને માત્ર વિદ્યાર્થી સવારે શાળાએ જવા માટે નીકળે છે એટલે એને પણ થોડું ઘણું સંચાલન કરવું પડે. શું કરવું? સમયસર ઉઠવું, સમયસર પુસ્તકો લેવા, સમયસર બેગની અંદર પુસ્તકો પેક કરવા, સમયસર ટ્રાવેલિંગ, બસ, સ્કૂલ વેન, જે કોઈ પણ પ્રકારની બાબતો છે તેને ધ્યાનમાં રાખવી, સમયસર તાસની અંદર પહોંચવું, સમયસર બધા તાસ ભરવા, તાસની અંદર લેસન કરવું, તમામ પ્રકારના કાર્યો કરવા, સમયસર જ્યારે છૂટવાનો સમય થાય ત્યારે એનું પ્લાનિંગ, આવા પ્રકારના આયોજનથી તમે શું કરી શકો, તો કે કોઈ પણ પ્રકારનું સામાન્ય બાબતથી પણ સંચાલન કરી શકાય અને સામાન્ય વ્યક્તિએથી પણ સંચાલનની શરૂઆત થતી હોય છે. તો આ ધોરણ 12ના વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનની અંદર લેક્ચર 2માં સંચાલનનો અર્થ સમજાય છે આપણે, કે જે કુતંજ અને ઓડોનલે આપેલી પોતાની વ્યાખ્યા કે અર્થ અનુસાર, લિવિંગસ્ટને પોતાની અર્થ વ્યાખ્યા અનુસાર કીધું, અને ડૉક્ટર જ્યોર્જ ટેરીએ કીધું છે. આ તમામ પ્રકારની બાબતો આપણે અહીંયા સમજ્યા છીએ કે સંચાલન પ્રસ્તાવના પહેલા લેક્ચરમાં, બીજા લેક્ચરમાં તેનો અર્થ શીખ્યા, અને અર્થની અંદર આ તમામ પ્રકારના જે કાંઈ નક્કી કરેલી બાબતોને ધ્યાનમાં રાખી અને જે લેખકો છે, જે કોઈ એવા શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ છે કે જેણે શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટેની વાતો કરી છે, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ લેક્ચર 2ની અંદર તમે જે શીખાશો તે કયું, તો કે સંચાલનનો અર્થ, અને એ અર્થની અંદર કુતંજ અને ઓડોનલ, લિવિંગસ્ટન અને ડૉક્ટર જ્યોર્જ ટેરી, બરાબર છે. ત્યારબાદ ફરી વખત આપણે જ્યારે મળશું 3જા લેક્ચરની અંદર, ત્યારે ફરી વખત આપણે સંચાલનનો અર્થ શીખા, ત્યારબાદ તેનું મહત્વ કે સંચાલન એ કયા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને સંચાલન કરી શકાય તેવા
જે અલગ અલગ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખીને સંચાલન કરવું છે, તો તેના માટેનું આપણે નેક્સ્ટ ફરી વખત જ્યારે પાછા મળીએ ત્યારે જોશું. નમસ્કાર, અસ્તુ, જય.